કેમ છો મિત્રો નોલેજ વિથ જ્ઞાન સખા ચેનલમાં હું આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તારીખ વીસ છ બે હજાર વીસનું ડેઈલી કરંટ અફેર્સ વિથ મોસ્ટ આઈએમપી ટૉપિક્સ અને હા મિત્રો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી નિહાળજો કેમ કે વિડીયોના અંતમાં અમે એક ક્વીઝ રાખેલી છે જેનાથી આપણા નોલેજમાં વધારો થશે અને આજે આપણે આ વિડીયોથી જે કંઈ પણ શીખીએ તેનું રિવિઝન પણ થઈ જશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજ તો ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ માટે ડિજિટલ પાઠ્યક્રમ સામગ્રી લોન્ચ કરવામાં આવી છે કઈ સરકાર દ્વારા તો આપણી ગુજરાત સરકાર દ્વારા શેના માટે તો આઈટીઆઈ જે પણ આવેલી છે ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમના માટે ડિજિટલ પાઠ્યક્રમ સામગ્રી લોન્ચ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા તેમના કૃષિ વિભાગનું નામ બદલીને કૃષિ સહયોગ એવમ કિસાન કલ્યાણ વિભાગ કરવામાં આવ્યું છે કયા રાજ્ય દ્વારા તો જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા અને શું નામ હતું તો કૃષિ વિભાગનું નામ હતું એ બદલીને હવે કૃષિ સહયોગ એવં કિસાન કલ્યાણ વિભાગ કરવામાં આવ્યું છે અહીં જોઈ શકીએ છીએ આપણે ગવર્મેન્ટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર ટેલિકોમ વિભાગે બી એસએનએલ અને એમટીએનએલને નિર્દેશ આપીને ફોરજી અપગ્રેડેશન માટે કોઈપણ ચીની સાધનોના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે કયા દેશના સાધનો પર તો ચીનના ચીન દેશના સાધનો ઉપર કોણે તો બીએસએનએલ અને મલ્ટી એ બીએસએનએલ અને એમટીએનએલને નિર્દેશ અપાયો છે કે ફોરજી અપગ્રેડેશન માટે કોઈપણ ચીની સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દો પંચોતેરમી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષપદ પર વોલ્કન બોજકીરને ચૂંટવામાં આવ્યા છે કોને ચૂંટવામાં આવ્યા છે તો વોલ્કન બોજકીર અને કયા નંબરની છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તો પંચોતેરમી છે પંચોતેરમી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષપદ પર વોલ્ટન વોલ્કન બોજકીરને ચૂંટવામાં આવ્યા છે આગળ જોઈએ ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે પીએમ સ્વનિધિ માટે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે સીડબી સાથે એમઓયુ સાઇન કર્યા છે તો આ પીએમ સ્વનિધિ શું છે તેનું ફૂલ ફોર્મ શું થાય છે તો પીએમ સ્વનિધિ એટલે પ્ર પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ તો પીએમ સ્વનિધિ યોજના એ સ્ટ્રીટ વિક્રેતાઓ માટે એક વિશેષ માઇક્રો ક્રેડિટ સુવિધા છે અહીં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ નિધિ તો સીડબીના ડિરેક્ટર કોણ છે સીડબીના ડિરેક્ટર છે દેવેન્દ્ર કુમાર સિંહ સીડબી સીડબીનું ફૂલ ફોર્મ થાય છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સીડબીનું હેડક્વાર્ટર આવેલું છે લખનઉ તેની સ્થાપના થઈ છે બે એપ્રિલ ઓગણીસો નેવ અને તેના સીએમડી છે અત્યારના મોહમ્મદ મુસ્તફા તાજેતરમાં આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સે અફોર્ડેબલ હાઉસિંગ લોન યોજના સરળ શરૂ કરી છે કઈ યોજના શરૂ કરી છે તો સરળ કોણે કરી છે તો આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સે અફોર્ડેબલ હાઉસિંગ લોન યોજના જેનું નામ રાખ્યું છે સરળ તો અને તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં ભારતીય રેલવેના મધ્ય રેલવે ઝોન દ્વારા એટી એ મશીન નાગપુર રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યું છે કયું મશીન તો એટી એ મશીન ક્યાં મૂકવામાં આવ્યું છે તો નાગપુર રેલવે સ્ટેશન ખાતે અને કયા ઝોન દ્વારા તો ભારતીય રેલવેના મધ્ય મધ્ય રેલવે ઝોન દ્વારા તો આ એટીએમએ છે તો એટીએમએનું ફૂલ ફોર્મ શું થાય છે તો ઓટોમેટેડ ટિકિટ ચેકિંગ એન્ડ મેનેજિંગ એક્સેસ અહીં ઈમેજમાં આપણે જોઈ શકીએ છીએ તાજેતરમાં બ્રિટિશ પેટ્રોલિયમ એ મહારાષ્ટ્રના પુણે ખાતે ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ખોલવાની ઘોષણા કરી છે કોણે તો બ્રિટિશ પેટ્રોલિયમે ક્યાં તો મહારાષ્ટ્રના પુણે ખાતે શું ખોલવાની ઘોષણા કરી છે તો ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર મુંબઈ શહેરમાં આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની જાણકારી માટે એર વેન્ટી એપ લોન્ચ કરવામાં આવી છે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે તો એર વેન્ટી એપ અહીંયા ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ વેન્ટિલેટર સ્ટેટસને એ બધું બતાવી રહ્યા છે તો કયા શહેરમાં તો મુંબઈ શહેરમાં અને શેના માટેની છે તો આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની જાણકારી માટેની આ એપ છે બેંક ઓફ બરોડાએ તેની તમામ લોન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધી છે કઈ બેંકે તો બેંક ઓફ બરોડાએ કઈ પ્રક્રિયા તો લોન પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી દીધી છે અહીં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ બેંક ઓફ બરોડા દેના બેંક અને વિજય બેન્કનું મર્જર થયું છે બેંક ઓફ બરોડામાં રાજકોટ શહેરને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા વર્ષ બે હજાર ઓગણીસ વીસનો એવોર્ડ મળ્યો છે તો કયા શહેરને તો આપણા રાજકોટ શહેરને કયો એવોર્ડ તો નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા વર્ષ બે હજાર ઓગણીસ વીસનો એવોર્ડ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના વન પ્લેનેટ સિટી ચેલેન્જ હેઠળ વિશ્વકક્ષાએ રાજકોટ મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યો છે વન પ્લેનેટ સિટી ચેલેન્જ એક ઓપન સ્પર્ધા છે ઇન્ટરનેશનલ કમિટીએ રાજકોટમાં એનર્જી કાર્યક્ષમતા વધારવી પાણીની તંગીના જોખમને ઓછું કરવું તેમજ ડ્રેનેજ પાણીનું પુનઃસ્થાપન કરવા માટે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હોવાથી આ એવોર્ડ મળ્યો છે ઉડિયા ભાષામાં બનેલી એક લઘુ ફિલ્મ મત્યેપુરા રે જમરાજ એટલે ઇંગ્લિશમાં થાય છે યમરાજ ઓન અર્થ જેણે કોવિડ નાઇન્ટીન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર વીસમાં એક વિશેષ જ્યુરી પુરસ્કાર મેળવ્યો છે એટલે જ્યુરી એવોર્ડ મેળવ્યો છે કઈની ફિલ્મ લઘુ ફિલ્મ છે તો ઉડિયા ભાષાની અને કઈ છે મત્યેપુરા રે જમરાજ એટલે યમરાજ ઓન અર્થ યુરોપના ઉત્તરમાં આવેલા નોર્વે દેશના સમય રોય ટાપુએ પોતાને ફ્રી ટાઈમ ઝોન જાહેર કર્યો છે કયા દેશે તો યુરોપના ઉત્તરમાં આવેલા નોર્વે દેશના સમય રોય ટાપુએ શું જાહેર કર્યું તો પોતાને ફ્રી ટાઈમ ઝોન જાહેર કર્યો છે અને આ ટાપુ વિશ્વનો પ્રથમ ફ્રી ટાઈમ ઝોન વિસ્તાર બન્યો છે તો પ્રથમ બન્યો છે એટલે આપણે ફરીથી યાદ રાખીએ કે યુરોપના ઉત્તરમાં આવેલા નોર્વે દેશના સમય રોય ટાપુએ પોતાને ફ્રી ટાઈમ ઝોન જાહેર કર્યો અને આ ટાપુ વિશ્વનો પ્રથમ ફ્રી ટાઈમ ઝોન વિસ્તાર બન્યો છે હવે આપણે ક્વિઝ સ્ટાર્ટ કરીએ સવાલ નંબર એક કઈ સરકાર દ્વારા આઈટીઆઈ માટે ડિજિટલ પાઠ્યક્રમ સામગ્રી લોન્ચ કરવામાં આવી છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી પંજાબ ઓપ્શન ડી તમિલનાડુ તો અહીં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત સવાલ નંબર બે ટેલિકોમ વિભાગે બી એસ એનએલ અને એમટીએનએલને નિર્દેશ આપીને ફોરજી અપગ્રેડેશન માટે કયા દેશના સાધનો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ફ્રાન્સ ઓપ્શન ડી ચીન તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી ચીન સવાલ નંબર ત્રણ જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા તેમના કૃષિ વિભાગનું નામ બદલીને કયું રાખવામાં આવ્યું છે ઓપ્શન એ કૃષિ કલ્યાણ વિભાગ ઓપ્શન બી કૃષિ સહયોગ વિભાગ ઓપ્શન સી કૃષિ સહયોગ એવં કિસાન કલ્યાણ વિભાગ ઓપ્શન ડી એક પણ નહીં તો અહીં જવાબ આવશે ઓપ્શન સી કૃષિ સહયોગ એવં કિસાન કલ્યાણ વિભાગ સવાલ નંબર ચાર કેટલામી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ પદ પર વોલ્કન બોજકીરને ચૂંટવામાં આવ્યા છે ઓપ્શન એ બોતેર ઓપ્શન બી તોતેર ઓપ્શન સી ચુમ્મોતેર ઓપ્શન ડી પંચોતેર તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી પંચોતેર સવાલ નંબર પાંચ સીડબીનું પૂરું નામ જણાવો ऑप्शन ए स्मॉल इंडस्ट्रीज डेवलपमेंट बैंक ऑफ इंडिया ऑप्शन बी स्मॉल इंडस्ट्रीज डिपार्टमेंट बैंक ऑफ इंडिया ऑप्शन सी सिस्टम इंडस्ट्रीज डेवलपमेंट बैंक ऑफ इंडिया ऑप्शन डी एक पर नहीं तो अँ जवाब आशे ऑप्शन ए स्मॉल इंडस्ट्रीज डेवलपमेंट बैंक ऑफ इंडिया सवाल नंबर छ ભારતીય રેલવેના કયા રેલવે ઝોન દ્વારા એ મશીન નાગપુર રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યું છે ઓપ્શન એ પૂર્વ રેલવે ઓપ્શન બી પશ્ચિમ રેલવે ઓપ્શન સી મધ્ય રેલવે ઓપ્શન ડી ઉત્તર રેલવે તો અહીં જવાબ આવશે ઓપ્શન સી મધ્ય રેલવે સવાલ નંબર સાત કયા શહેરમાં આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની જાણકારી માટે એર વેન્ટી એપ લોન્ચ કરવામાં આવી છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી ચેન્નઈ ઓપ્શન ડી હૈદરાબાદ તો અહીં જવાબ આવશે ઓપ્શન બી મુંબઈ સવાલ નંબર આઠ કઈ બેંકે તેની તમામ લોન પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી દીધી છે ઓપ્શન એ બેંક ઓફ બરોડા ઓપ્શન બી એસબીઆઈ ઓપ્શન સી બેન્ક ઓફ ઇન્ડિયા ઓપ્શન ડી પંજાબ નેશનલ બેન્ક અહીં જવાબ આવશે ઓપ્શન એ બેંક ઓફ બરોડા સવાલ નંબર નવ રાજકોટ શહેરને વર્ષ બે હજાર ઓગણીસ વીસનો કયો એવોર્ડ મળ્યો છે ઓપ્શન એ નેશનલ સિટી ઓફ ઇન્ડિયા ઓપ્શન બી નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ઓપ્શન સી નેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફ ઇન્ડિયા ઓપ્શન ડી એક પણ નહીં તો અહીં જવાબ આવશે ઓપ્શન બી નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા સવાલ નંબર દસ કઈ ભાષામાં બનેલી એક લઘુ ફિલ્મ મત્યેપુરા રે જમરાજ જેણે કોવિડ નાઇન્ટીન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર વીસમાં એક વિશેષ જ્યુરી પુરસ્કાર જીત્યો છે ઓપ્શન એ તમિલ ઓપ્શન બી મરાઠી ઓપ્શન સી ઊડિયા ઓપ્શન ડી ગુજરાતી તો અહીં જવાબ આવશે ઓપ્શન સી ઉડિયા સવાલ નંબર અગિયાર યુરોપના ઉત્તરમાં આવેલા કયા દેશના સમય રોય ટાપુએ પોતાને ફ્રી ટાઈમ ઝોન જાહેર કર્યો છે ઓપ્શન એ સ્વીડન ઓપ્શન બી ફિનલેન્ડ ઓપ્શન સી ડેનમાર્ક ઓપ્શન ડી નોર્વે તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી નોર્વે સવાલ નંબર બાર તાજેતરમાં આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સએ કઈ અફોર્ડેબલ હાઉસિંગ લોન યોજના શરૂ કરી છે ઓપ્શન એ પ્રથમ ઓપ્શન બી સરળ ઓપ્શન સી સુરક્ષા ઓપ્શન ડી એક પણ નહીં તો અહીં જવાબ આવશે ઓપ્શન બી સરલ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર પણ કરો જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી રહે અને અમારી આવી જ નવી અપડેટ જાણવા માટે બેલ આઈકન પર પણ પ્રેસ કરો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ